કરવામાં નીતિશ કુમારનો લાંબો ભૂતકાળ રહ્યો છે. તેમને આમ કરવામાં ફાવટ પણ છે, જે તેમની રાજકીય ઓળખ પણ બની ચૂકી છે. કેન્દ્ર અને રાજ્યના રાજકારણમાં 5 દાયકા સુધી તેમણે સંઘર્ષ કર્યો, ત્યારે કેવી રહી છે તેમની અત્યાર સુધીની રાજકીય સફર જોઈએ આ અહેવાલમાં. ભારતના રાજકારણમાં નીતિશ કુમાર ફક્ત એક નેતા નહીં પણ આખો અધ્યાય છે. સામાન્ય રીતે તેમની ઓળખ વારંવાર પાટલી બદલતા નેતા તરીકેની છે, પણ તેમની ઓળખ આટલા પૂરતી મર્યાદિત નથી. સુશાસન બાબુ તરીકેની ઓળખનો જ કમાલ છે કે તેઓ 9 વખત મુખ્યમંત્રી બન્યા છે. તેનાથી પણ મોટી વાત તો એ છે કે ગઠબંધનમાં સામેલ પક્ષ કોઈ પણ હોય, મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર નક્કી હોય છે. રાજકારણમાં 5 દાયકાઓનો અનુભવ ધરાવતા નીતિશ કુમારની રાજકીય સફર 1974માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાઈને જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. જોકે શરૂઆતમાં તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. 1977માં તેઓ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા, પણ હારનો સામનો કરવો પડ્યો. 1980માં ફરી વિધાનસભાની ચૂંટણી લડ્યા, પણ જીત ન મળી. આ હારને જોતા તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. જો કે 1985માં છેલ્લી વખત ચૂંટણી લડવાનું નક્કી કર્યું. લોકદળની ટિકિટ પર લડેલી ચૂંટણીએ તેમની કારકિર્દીને બચાવી દીધી. તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવી દીધા. આ તેમના માટે વિધાનસભાની છેલ્લી ચૂંટણી હતી, કેમ કે ત્યારબાદ તેમણે લોકસભાની ચૂંટણી લડી. 1989માં તેઓ પહેલીવાર બિહારની 12 લોકસભા બેઠક પરથી જીત્યા. ત્યારબાદ 1991, 1996, 1998, 1999 અને 2004માં પણ લોકસભાની ચૂંટણી જીત્યા. 2004 બાદ તેઓ ન તો લોકસભાની ચૂંટણી લડ્યા કે ન તો વિધાનસભાની. નીતિશ કુમાર આમ તો વર્ષ 2000માં ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા હતા, પણ બહુમત ન હોવાથી 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું. 2005માં તેઓ ફરી ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા. ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે છેલ્લા 18 વર્ષથી તેઓ બિહારના મુખ્યમંત્રી છે. વચ્ચે 2014થી ફેબ્રુઆરી 2015 સુધી તેમણે જીતનરામ માંઝીને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. વિધાન પરિષદના સભ્ય તરીકે તેઓ મુખ્યમંત્રી પદ મેળવતા આવ્યા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર નીતિશ કુમાર એન્જિનિયરિંગને વ્યવસાય તો ન બનાવ્યો, પણ રાજકારણના એન્જિનિયરિંગમાં મહારત હાંસલ કરી લીધી. વાજપેયી સરકારમાં રેલવે અને કૃષિ મંત્રી રહી ચૂકેલા નીતિશ કુમારે બિહારમાં સરકાર બનાવવા RJD અને BJPનો વારાફરથી સહારો લીધો. આમ કરવું તેમના માટે સ્થાપિત ક્રમ બની ગયો, અને આ જ કારણસર તેમને પલટુરામ જેવી ઉપમા પણ મળી. पिछले एक साल के मेरे वक्तव्यों को देखेंगे तो शायद एकमात्र व्यक्ति मैं रहा हूं जो कैमरे पर कहता रहा है कि नीतीश कुमार बस पलट, कभी भी पलट सकते हैं. आप मेरे कितने भी वक्तव्य उठाकर देख लीजिए, हर जगह हमने कहा है ये नीतीश कुमार की राजनीति का हिस्सा बन गया है. लेकिन आज जो घटना हुई है ये नीतीश कुमार के संदर्भ में नहीं है. नीतीश कुमार पलटू राम है या पलटू राम नेताओं के सरदार है, ये तो बात पहले से जनता जानती है. નીતિશે સરકાર બનાવવા બદલેલી પાટલીના કિસ્સા પર નજર કરીએ તો 2013માં નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને પહેલીવાર RJD સાથે સરકાર બનાવી. 2017માં તેમણે RJD સાથે છેડો ફાડીને ભાજપ સાથે સરકાર બનાવી. 2022માં ફરી ભાજપ સાથે અણબનાવ થતા તેમણે RJDનો હાથ પકડ્યો, અને છેલ્લે 28 જાન્યુઆરીના રોજ RJDનો હાથ છોડીને ફરી NDAમાં સામેલ થઈ ગયા, જેના કારણે પલટુરામ તરીકેની તેમની ઇમેજ વધુ પ્રબળ બની છે. નીતિશ કુમારને પોલિટિકલ ઓપોર્ચ્યુનિઝમ કહેના તો અંડરસ્ટેટમેન્ટ હોગા. ઉન્હોને હર ચીજ કા રિકોર્ડ તોડ દિયા હૈ ઓર કોઈ ઉનકી બાત કા ના ઇતબાર હૈ ના ભરોસા હૈ. મેં શરૂ સે કહે રહા થા કે નીતિશ કુમાર ફિર સે BJP में जाएंगे. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે 2 વખત RJDનો સાથ છોડનાર નીતિશ કુમાર 1994 સુધી લાલુ સાથે જનતા દળમાં હતા, પણ 1994થી તેમના રસ્તા અલગ થઈ ગયા. જો કે સમયાંતરે બંને સાથે જરૂર આવતા રહ્યા, જેમાં લાલુની મજબૂરી હતી અને નીતિશનો તકવાદ. અત્યાર સુધીના ઘટનાક્રમને જોતા હવે ભવિષ્ય માટે કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.